एवरीबडी गुड मॉर्निंग। धोरण 11 आंकड़ाशास्त्र चैप्टर नंबर 1 माहिती नो एकत्रीकरण। बराबर, प्राथमिक माहिती ની અંદર જે પ્રત્યક્ષ માહિતી અને પરોક્ષ, બરાબર। હવે પ્રશ્નાવલીની જે રીત છે, પ્રત્યક્ષ માહિતી, પરોક્ષ માહિતી અને ત્રીજું છે પ્રશ્નાવલી, બહુ સહેલું અને ઇમ્પોર્ટન્ટ, પહેલી પરીક્ષાની અંદર પૂછાશે અને પૂછાશે, 3 માર્ક્સનો પૂછાશે। એને માટે મેં તમને કીધેલું કે ભાઈ પ્રશ્નાવલી રીતે કોણ બનેગા કરોડપતિ, કોણ બનેગા કરોડપતિ બધા જ જોયા છે। એમાં શું હોય છે, એક પ્રશ્ન હોય છે, પ્રશ્નની નીચે 4 વિકલ્પ હોય છે, એ 4 વિકલ્પમાંથી 1 વિકલ્પ એનો જવાબ સાચો હોય છે, એમાંથી આપણે પસંદ કરવા, તો એ જ પ્રશ્નાવલી થઈ ગઈ, બરાબર। શું કહી દીધો, અભ્યાસ સંબંધે હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવાની, તમે જે પ્રકારની માહિતી એકઠી કરવા જઈ રહ્યા છો તેને અનુરૂપ પ્રશ્નો એકઠા કરવાના, એને તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવી દેવાના છે, અને પ્રશ્નોની તમારે શું એક આ યાદી બનાવવાની છે। આ પ્રશ્નો વચ્ચે તેમના ઉત્તર લખવા માટે જગ્યા રાખવાની, જો હા આવતો હોય તો હા, ના આવતો ના, એ જગ્યા, અથવા તમે MCQ મૂકવા માંગતો તો 4 વિકલ્પ રહે તેવા પ્રકારની જગ્યા તમારે રાખવામાં આવે છે। આ રીતે તૈયાર કરેલા પ્રશ્નોની યાદીને પ્રશ્નાવલી કહેવામાં આવે છે, અને પ્રશ્નાવલી તમારે જોવું હોય તો પ્રશ્નાવલીનો નમૂનો ચોપડીમાં પાના નંબર 7 પર છે તે જોઈ લો, એટલે એના પછી તમને ખ્યાલ આવશે। પ્રશ્નાવલીનો નમૂનો તમને પરીક્ષામાં પૂછાવવાનો નથી, બરાબર। પ્રશ્નાવલીની રીત એ તમને ક્યાં તો એની વ્યાખ્યા આવશે, ક્યાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય તો આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો। હવે જો તમે પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રીકરણ કરવાની રીત છે બે, એક આગળ દ્વારા અને બીજું છે ટપાલ દ્વારા, બરાબર। આ ગણક દ્વારા અને બીજું ટપાલ દ્વારા છે, બરાબર, તો એની માહિતી આપણે પછી ચર્ચા કરીશું। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે ભાઈ આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો, પ્રથમ પરીક્ષામાં પૂછાશે ને તેવી કેટલા 3 ગુણનો પ્રશ્ન હોઈ શકે, તો જોઈએ કે ભાઈ તમે જે પ્રશ્નાવલી તૈયાર કરો છો એને અનુરૂપ પ્રશ્ન તમે તૈયાર કરેલા છે, તો એનું તમારે પહેલાં હેડિંગ અથવા શીર્ષક મારેલું હોવું જોઈએ, બરાબર। માથા વગરનું ધડ એ નકામું છે, કોઈપણ ચેપ્ટર હોય કે કોઈપણ વસ્તુ હોય તો પહેલાં એનું શું હોય છે, એ ચેપ્ટરનું નામ અથવા એનો હેડિંગ હોય છે, એટલે પ્રશ્નાવલીમાં પહેલો પ્રશ્ન એ છે કે યોગ્ય શીર્ષક હોવો જરૂરી છે, બરાબર। બીજું કે તમે જે પ્રશ્નો તૈયાર કરેલા છે એ પ્રશ્નોની સંખ્યા કેવી હોય છે, ઓછી હોય છે, પ્રશ્નોની સંખ્યા ઓછી હોય, જો પ્રશ્નોની સંખ્યા વધારે હોય તો જે સામેવાળી વ્યક્તિ છે એ જવાબ આપવા તો કંટાળી જાય, બરાબર, પ્રશ્નવાળી ફાડી નાખે કે ગમે તે કરે, એટલે પ્રશ્નો શું છે કે ભાઈ સામેવાળી વ્યક્તિને ઉત્સાહિત કરવા માટે પ્રશ્નોની સંખ્યા ઓછી રાખવી, કે જેને પરિણામે પેલી વ્યક્તિને અંદર ચાલો આટલા પ્રશ્નોનો જવાબ આપવાનો છે, ચાલો ફટાફટ આપી દો, બરાબર, 200-300 પ્રશ્નોનો જવાબ આપવા હોય તો એને કંટાળો આવે, આ ચડે લે, એટલે 2-5-10 પ્રશ્ન પૂછો અને તમે એના પછી તારણ કાઢી નાખો, એટલે શું પ્રશ્નોની સંખ્યા કેવી જોઈએ છે। વધુ પ્રશ્નો હોય તો 2 વિભાગમાં વહેંચી દો, માની લો કે 25 પ્રશ્નોથી વધારે પ્રશ્નો રહ્યા તો તમે એક જ સાથે 25 પ્રશ્નોને પૂછી નાખો, પણ એને 2 વિભાગમાં વહેંચી નાખો, વિભાગ 1માં 12 પ્રશ્ન મૂકો, વિભાગ 2માં 13 પ્રશ્ન મૂકો, વચ્ચે 2-5 મિનિટનું તમે એમને મનોરંજન કરાવી દો કે જેને પરિણામે એ પછીના વિભાગને પ્રશ્ન આપવા માટે તૈયાર થઈ જાય, એટલે વધુ પ્રશ્નો હોય તો 2 વિભાગ। તપાસના હેતુ સાથે શું છે, તમે જે પ્રકારની માહિતી એકઠી કરવા જઈ રહ્યા છો એને અનુરૂપ પ્રશ્નો હોવા જોઈએ। માની લો કે તમે ક્રિકેટને લગતા માહિતી એકઠી કરો તો ક્રિકેટને લગતી માહિતીના પ્રશ્નો હોવા જોઈએ, પછી એમને એવું છે કે હાલમાં કયા એક્ટરનું અવસાન થયું છે
એ પ્રશ્ન આની સાથે સુસંગત બેસે નહીં. એટલે તમે જે પ્રકારની માહિતી એકઠી કરવા જઈ રહ્યા છો એને સુસંગત પ્રશ્ન હોવા જોઈએ. બીજું, પ્રશ્ન કેવા હોવા જોઈએ? સરળ, ટૂંકા અને સમજી શકાય તેવા હોય. સામેવાળી વ્યક્તિના લેવલ પ્રમાણે, સામેવાળી વ્યક્તિના લેવલ પ્રમાણે એને પ્રશ્ન પૂછવાનો હોય છે. બરાબર, હવે નાનું બાળક હોય તો નાના બાળકને ચોકલેટ કેવા પ્રશ્ન પૂછવાનો હોય? એને એમ ન કહેવાય કે ભાઈ મહાભારતમાં કયા કયા પાત્રો આવે છે, તો એને ખ્યાલ આવતો નથી. એટલે પ્રશ્નો કેવા હોય છે? સરળ, ટૂંકા અને સમજી શકાય, તેમજ સામેવાળી વ્યક્તિ કેવા પ્રકારની છે એને અનુરૂપ એ પ્રશ્ન હોવા જોઈએ. પ્રશ્ન કેવા? અસ્પષ્ટ કે જે અર્થી પ્રશ્ન હોવા જોઈએ નહીં. સામે જે પ્રશ્ન તમે પૂછો છો એટલે પ્રશ્નનો જવાબ એ જે સામેવાળી વ્યક્તિ સ્પષ્ટ સમજી શકે એ શું કહેવા માંગે છે એવો એને ખ્યાલ આવી જવો જોઈએ. એને દ્વિઅર્થી પણ નીકળવો જોઈએ. પ્રશ્નની ગોઠવણી તાર્કિક હોય છે. માની લો કે તમે સ્કૂલમાં ધોરણ 11માં એડમિશન લેવો છો, તો એનું જે ફોર્મ ભરવાનું આવે છે તો ફોર્મ્સમાં શું હોય? પહેલાં વિદ્યાર્થીનું નામ, પછી વાલીનું નામ, પછી સરનામું, બરાબર. ત્યાર પછી તમે ધોરણ કયા સ્કૂલમાંથી આવો છો તે, તમારું 10માં ધોરણનું રિઝલ્ટ, એવું શું ક્રમમાં હોય. પહેલાં એમ નથી લખતા કે પહેલાં સરનામું હોય, પછી કે ભાઈ તમારું નામ ફાધરનું નામ હોય, છેલ્લું નામ તમારું હોય, એમ અસ્પષ્ટ માહિતી હોય નહીં. કારણ કે પ્રશ્નો જે છે ગોઠવેલા કેવો હોય છે? તાર્કિક અને લાગણી સફર અને અંગત જીવનને લગતા પ્રશ્નો ક્યારેય પૂછવા નહીં. બરાબર, કે તમે પ્રશ્ન સામેવાળી વ્યક્તિને એક લાગણીસભર અથવા એના પર્સનલ અંગત જીવનને લગતા પ્રશ્નો ક્યારેય પૂછવા નહીં, બાકી અર્થનો અનર્થ થઈ જાય. એટલે લાગણીસભર અને અંગત જીવનને લગતા પ્રશ્નો કરે. પ્રશ્નોનો જવાબમાં ગણતરી ન આવવી જોઈએ. પ્રશ્નોનો જવાબ હા કે નામાં જ હોવા જોઈએ અથવા વિકલ્પવાળા હોવા જોઈએ. બરાબર, લાંબી ગણતરી એમાં કહું છે કે સામે જવાબ આપતા ઉત્તરદાતા જવાબ આપતા કંટાળી જાય કે આ બધી ગણતરી કોણ કરવા બેસે, તારે ભરવો એ ડબો ને તો કંઈ નહીં. એટલે શું છે કે ભાઈ પ્રશ્નોનો જવાબમાં ગણતરી વગરના હોવા જોઈએ, અને પ્રશ્નોનો જવાબ હાકીનામાં અથવા ચાર વિકલ્પ હોવા જોઈએ કે સામેવાળી વ્યક્તિ ફટાફટ 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 એ રીતે આવી શકે, અને દૂરના ભૂતકાળને લગતા પ્રશ્નો પૂછવા નહીં. આપણે કહેવાનું કે ભાઈ એ રામચંદ્ર ભગવાનનો જન્મ કઈ સાલમાં થયેલો છે તો આપણને ખબર નથી. બરાબર, એટલે અથવા અત્યારની પેઢીને કહેવાય કે ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયેલો છે એ ખબર નથી. એટલે દૂરના ભૂતકાળને લગતા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. ટૂંકમાં આ આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો છે. અને તમારે પ્રશ્નાવલીનો નમૂનો જોવો હોય તો પ્રશ્નાવલીનો નંબર ચોપડીના પાના નંબર 7 પર છે, તે જોઈ લેવાનો છે કે ભાઈ એમાં કયા કયા પ્રકારના પ્રશ્નોને કેવું છે તે જોવાનું. પરીક્ષામાં પ્રશ્નાવલીનો નમૂનો તમારે પ્રશ્નાવલી તૈયાર કરવાની આવતી નથી, એ આવશે તો કોલેજમાં આવશે. અત્યારે તમારે ખાલી પ્રશ્નાવલી કોને કહેવામાં આવે છે, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો અને પ્રશ્નાવલી તૈયાર કરવાની જે રીત છે એમાં આવે છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી. બરાબર, કે ભાઈ આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ પહેલાં તો પ્રશ્નાવલી તૈયાર કરી નાખવાની. બરાબર, એ શું છે કે જે પ્રકારની માહિતી એકઠી કરવા જઈ રહ્યા છો તેને અનુરૂપ તાર્કિક ક્રમમાં પ્રશ્નો તૈયાર કરી ક્રમબદ્ધ ગોઠવી લેવાના છે. જવાબ હાકીનામાં હોય તે માટે જગ્યા, વિકલ્પ હોય તો વિકલ્પ, એનું શીર્ષક એમ પર્સ્પેક્ટ. આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મોકલવાની હોય તેવા ઉત્તરદાતાને, જેની પાસેથી આપણે માહિતી એકઠી કરવાની એ વ્યક્તિ જે ઉત્તરદાતાને આપેલ સમય મર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉત્તર આપી પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. કે ભાઈ આપણે જે પાસેથી જેની પાસેથી જવાબ મેળવવા માંગીએ છીએ એને ઇન ટાઈમ સમય મર્યાદાની અંદર એ વ્યક્તિ આપણને પાછી પ્રશ્નાવલી મોકલી આપે તેવા પ્રકારની ટપાલ દ્વારા એને મોકલી આપવામાં આવે છે. આથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલી સાથે પોતાના સરનામાવાળું, એટલે બે પ્રોબ્લેમ, એક એનું સરનામું અને એક આપણું સરનામું, આપણા સરનામાવાળું ખબર જેને જવાબી લેટર કહેવામાં એ અંદર મૂકી દેવાનું.
અને એના સરનામા વાળો પણ એની અંદર પ્રશ્નાવલી મૂકી એને મોકલી દેવા. એટલે એને શું છે કે પ્રશ્નાવલી પરત કરવાનો એને કોઈ પણ પ્રકારનો ખર્ચો લાગે નહીં. એટલે માહિતી મંગાવી યોગ્ય ટિકિટ લગાવી જવાબી પરબીડી મોકલવું જરૂરી છે. ઉત્તરદાતાએ પોતે પ્રશ્નોનો જવાબ આપવાના હોવાથી પ્રશ્નાવલીના પ્રશ્નો કેવા હોય છે? ટૂંકા, સરળ અને સ્પષ્ટ હોવા જોઈએ. અત્યારના હાલના સમયની અંદર જોવામાં આવે છે તો આ પ્રશ્નાવલી કોમ્પ્યુટર એટલે ઈમેલ દ્વારા અથવા મોબાઈલ દ્વારા પણ તમે આ મોકલાવી શકો છો. ટેક્સમેન્ટ કે ટપાલ દ્વારા પરમીડિયામાં બે કવર લઈ લ્યા, એક કવર એના સરનામાવાળું, એક કવર આપણો સરનામાવાળો. આપણો સરનામાવાળું પહેલાં કવરની અંદર મૂકી પ્રશ્નાવલી મૂકી અને જે જવાબ આપવાળી વ્યક્તિ છે એને મોકલી દેવાનું. એ વ્યક્તિ પ્રશ્નાવલી વાંચી જવાબ ભરી અને એ પાછો આપણને એન ટાઈમમાં મોકલી આપશે. પહેલું તેને કઈ કહેવાય? ટપાલ દ્વારા પ્રશ્નાવલી. પહેલું ફાયદો, એનો લાભ વિશાળ ક્ષેત્ર માટે બહુ ઉપયોગી છે. બરાબર, કારણ કે કોઈ પણ જગ્યા પરથી તમારે માહિતી મેળવવી હોય તો તમે ટપાલ દ્વારા અથવા આ તમે કોમ્પ્યુટર ઈમેલ દ્વારા કે તમે વિશ્વભરમાંથી પણ તમે આવા પ્રકારની માહિતી એકઠી કરી લો. ઓછો ખર્ચે વિશાળ માહિતી. બરાબર, ખાલી રૂપિયા 2 રૂપિયાનું પરબીડિયું મોકલી દો તો બી ચાલી શકે. અને તમે ખર્ચ મોબાઈલ પરથી નેટની સગવડતો તેના પરથી તમને ઓછે ખર્ચે વિશાળ માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે. અને જ્યાં આપણે ટેલિફોન દ્વારા સંપર્ક થઈ શકે તેમ ન હોય અથવા આગ્રહ દ્વારા સંપર્ક થઈ શકે તેમ ન હોય તો આ ટપાલની જે સુવિધા છે, ટપાલની સુવિધા દ્વારા પણ આપણે આ માહિતી એકત્રીકરણ કરી શકીએ છીએ. મતલબ કે એના લાભમાં 3 છે. એટલે વિશાળ ક્ષેત્ર માટે ઉપયોગી છે, ઓછે ખર્ચે વિશાળ માહિતી પ્રાપ્ત કરી શકાય છે, ટેલિફોન દ્વારા સંપર્ક શક્ય ન હોય ત્યારે આ ટપાલ દ્વારા પ્રશ્નાવલી બહુ અગત્ય મહત્વની છે. એના કરતાં ઉત્તરદાતા અશિક્ષિત હોય, તમે જે વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા જઈ રહ્યા હોય અને એ વ્યક્તિને વાંચતા લખતા જ ન આવડતું હોય, બરાબર, વાંચતા લખતા આવડતું હોય તો એ પ્રશ્નાવલી ભરશે. એને વાંચતા લખતા ન આવડતું હોય તો શું છે કે પરબીડિયું આવ્યું, ચાલો મૂકી દો સાઈડ પર, બરાબર, ભરશું, કામ કરશું તેમ કરશું. એટલે ઉત્તરદાતા અશિક્ષિત હોય ત્યારે આ પ્રકારની પદ્ધતિ એ નિવડતી નથી. સારી માહિતી ખોટી મળી શકે છે. બરાબર, એણે માહિતી આપણને સાચી જ આપી છે કે નથી આપી એની કોઈ ખૂબ જ નથી. બરાબર, એ તો આશરે ધનાધન ભરી દેશે. જે આવ્યો જે પ્રશ્ન હોય કે આમાં શું આપણને ફાયદો થવાનો, શું ગેરફાયદો થવાનો, એની કરતાં જે ટિકટો જે 15 મિનિટમાં જવાબ આપવાની જોઈએ કે 2 મિનિટની અંદર ટીક 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 કરીને ટિકટોક કરી નાખે. બરાબર, એટલે માહિતી ખોટી મળી શકે છે. પ્રશ્નાવલી ગેરવલ્લે થઈ શકે છે. બરાબર, અને તમને ખબર છે કે આપણું ટપાલ સારું. ઇન્ટરવ્યૂ પતી ગયા પછી ઇન્ટરવ્યૂ કોલ મળે આપણને. બરાબર, એની જેવું છે કે ભાઈ પ્રશ્નાવલી તમે કવર તો મોકલી દીધું, એ કવર એ ગમે ત્યાં મૂકી દે છે અથવા ગેરવલ્લે થઈ જવાની શક્યતા વધુ રહે છે અને મદદ કરનાર વ્યક્તિની ખોટ રહે છે. કે ભાઈ તમે જે વ્યક્તિને પ્રશ્નો પૂછો છો એને સમજ ન પડે તો એ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે અન્ય કોઈ વ્યક્તિની જો જરૂરિયાત હોય તેવી અહીંયા જરૂરિયાત ઉપસ્થિત થતી નથી. કારણ કે આગળ હોય ત્યારે સમજાવે. બરાબર, એવી તો કોઈ વ્યક્તિ તમારી સમક્ષ હોતી નથી, એટલે મદદ કરનાર વ્યક્તિની ખોટ રહે છે. તો આ તમારી કઈ રીત થઈ? ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત આવી તમારે 3 માર્ક્સની અંદર પૂછી શકાય છે. અને હવે પછી જોશું તો કે આ ગણક દ્વારા એ પ્રશ્નાવલીની રીત તે માહિતી એકત્રીકરણ કરવાની રીત હવે પછીના આંકડા સ્પષ્ટ ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ. આપણે પ્રશ્નાવલીની જે રીત છે, પ્રશ્નાવલીમાં આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત જોઈ લઈએ. પ્રશ્નાવલીની રીતની અંદર અમુક પ્રશ્નો અસ્તિત્વમાં આવતા હતા કે ભાઈ એ જે પદ્ધતિ છે એ પદ્ધતિ શિક્ષિત વર્ગ માટે જ ઉપયોગી બની શકે. આ પહેલો પ્રશ્ન એ હતો. અભણ વ્યક્તિઓ તો અશિક્ષિત વ્યક્તિ હોય તો આ ટપાલ દ્વારા પ્રશ્નાવલી રીત યોગ્ય થતી નથી. બીજું કે પ્રશ્નાવલી ગેરવલ્લે જઈ જવાની શક્યતા રહે, આળસમાં જતું રહે. પ્રશ્નાવલી લખેલો હોય તો મોકલાશે એમ કરી અને ખૂણામાં પડી રહી. બરાબર, અને તમને બધાને ખબર છે
કહેવાય ઇન્ડિયન પોસ્ટ ખાતું કેવું છે ડિપાર્ટમેન્ટ એકદમ થર્ડ ક્લાસ, કારણ કે ઇન્ટરવ્યૂ પતી ગયા પછી ઇન્ટરવ્યૂ કોલ આપણને મળે. આ બધી પરિસ્થિતિને કારણે પ્રશ્નાવલીની તે બીજી રીત છે કે આ ગણક દ્વારા પ્રશ્નાવલી. પહેલો પ્રશ્ન કે ભાઈ આ ગણક એટલે શું, તો આ ગણકનો સામાન્ય અર્થ આપણે એવો કરવાનો કે માહિતી એકઠીકરણ કરવા માટે, માહિતી એકઠીકરણ કરવા માટે તાલીમ પામેલ વ્યક્તિને આ ગણક કહેવાય. તાલીમ પામેલ વ્યક્તિને શું કહેવામાં આવે છે? આ ગણક. કારણ કે એ આ ગણક કેવો હોય છે, અથવા તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ સારા આ ગણકના લક્ષણો કોને કહેવાય, અથવા સારા આ ગણકના લક્ષણો કહો, તેમાં બહુ સારું લખવાનું છે કે ભાઈ આ ગણક ઉત્સાહી હોવો જોઈએ, તાલીમ પામેલો હોવો જોઈએ, વિવેકી હોવો જોઈએ, પ્રમાણિક હોવો જોઈએ, પોતાના કાર્યોમાં કુશળ હોવો જોઈએ. આ સારા આ ગણકના લક્ષણો કહેવાય. બરાબર, આપણે ઘણા બધા મોટિવેશનના પ્રોગ્રામો જોયા. બરાબર, તો મોટિવેશન આપવાવાળી વ્યક્તિ એક હોય અને સાંભળવાવાળી વ્યક્તિ અસંખ્ય હોય, છતાં પણ આપણે એમ જ થાય કે ભાઈ આપણે બી એના જેવા બની ગયા, કારણ કે એ પોતાના કાર્યની અંદર એ કુશળ છે. એમ આ ગણક પણ એક મોટિવેટર છે, સમજી લેજો. ભાઈ સામેવાળી વ્યક્તિ પાસેથી જે પણ માહિતી એકત્રીકરણ કરવાની છે એ ફટાકે એકત્રીકરણ કરી શકે. અને આ જે પદ્ધતિ છે, આ પદ્ધતિની અંદર શિક્ષિત હોય તો પણ ચાલી શકે, અશિક્ષિત હોય તો પણ ચાલી શકે. અને આ પદ્ધતિની અંદર પ્રશ્નાવલી ટપાલ દ્વારા નથી મોકલવામાં આવતી. આ પદ્ધતિમાં વ્યક્તિ પોતે રૂબરૂમાં ઉત્તરદાતાને મળે અને જે માહિતી એકઠીકરણ કરવાની છે એ માહિતી એકઠી કરે. તો જોઈએ આપણે કે ભાઈ આ ગણક દ્વારા પ્રશ્નાવલી આ રીતમાં આ ગણક પોતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે અને પ્રશ્નોના જવાબો મેળવે છે. જે જગ્યા પરથી માહિતી મળી શકે તેમ છે ત્યાં પોતે રૂબરૂ જાય, એને રૂબરૂમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. અને રૂબરૂમાં પ્રશ્ન પૂછ્યા પછી બરાબર એ ધીરે ધીરે કરતા માહિતી એકઠીકરણ કરે છે. એટલે રૂબરૂમાં મળે છે અને પ્રશ્નોના જવાબ મેળવે છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નોનો જવાબ આગળ પોતે પોતાના હસ્તક્ષર પોતે જ લખે. આ એક બહુ મહત્ત્વનું છે. આપણે જો જાતે લખેલું હોય, જાતે દાખલો ગણેલો હોય તો આપણને તરત સમજ પડી જાય. પણ માની લો કે બીજા કોઈએ લખેલું છે અથવા બીજા કોઈ દાખલો ગણેલો છે તો એ સમજવામાં અથવા આપણને ખબર પડતી નથી. એટલે આ ગણક પોતે પોતાના સ્વ હસ્તાક્ષરમાં એ પ્રશ્નાવલી તૈયાર કરે છે. બરાબર, પ્રશ્નોનો જવાબ આ ગણક પોતે પોતાના હસ્તક દ્વારા લખે છે. આમ અગાઉની રીત અને આ રીતમાં ઉત્તરદાતાને પ્રશ્નાવલી ટપાલ દ્વારા મળે. આગળની જે રીત હતી એમાં શું હતું કે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવતી હતી. એ ટપાલ દ્વારા અગ્નિ મેં તમને અગાઉ બી કીધું કે ટપાલ દ્વારાની જે પ્રશ્નાવલીની મુશ્કેલી છે તો એ મુશ્કેલી નિવારણ કરવા માટે ટપાલ દ્વારા પ્રશ્નાવલી નથી મોકલવાની. આ ગણક પોતે રૂબરૂ જે ઉત્તરદાતા છે એને રૂબરૂમાં મળે છે. બરાબર, એટલે આ રીતમાં ઉત્તરદાતાને પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવામાં આવે છે. જ્યારે આ રીતની અંદર આ ગણક પોતે પ્રશ્નાવલીને લઈ જાય છે. પેલી જે આગળ જે રીત જોઈ કે એમાં પ્રશ્નાવલી તેના દ્વારા મોકલવામાં આવતી બાય પોસ્ટ, એમાં મોટો પ્રશ્ન એ આવતો હતો કે ટપાલ પ્રશ્નાવલી ખોવાઈ જતી હતી, પ્રશ્નાવલી ગેરવલ્લે જતી હતી. બરાબર, અને અશિક્ષિત વર્ગ હોય તો આ નકામું છે. એટલે અહીંયા તો રૂબરૂમાં પોતે આ ગણક જે જગ્યા પરથી માહિતી મળી શકે ત્યાં રૂબરૂ જાય, ઉત્તરદાતાને રૂબરૂ મળે. બરાબર,
आगे पोते प्रश्न वाली लई जाए अने उत्तर दादा ने रूबरू मळे छे। अहीं आ घणो उत्साह मैं तुमने कीधु तेम के आ सारा आ गणना लक्षणों तो याद रखना तो उत्साह विनय प्रमाणिक अने तेना कार्यनी अंदर कुशल होवो जोईए। परीक्षानी अंदर आ पूछाय छे कि भाई ए सारा आ गणना लक्षणों कया छे तो जोजे लो। आ गणक केवो छे? उत्साही होवो जोईए, विनय होवो जोईए, प्रमाणिक होवो जोईए અને તેમના કાર્યમાં કેવું હોય છે? કુશળ હોવો જોઈએ। એટલે જેથી કરીને ઉત્તરદાતાને પ્રશ્નો અને પૂરક પ્રશ્નો આપી અને માહિતી એકીકરણ કરવામાં આવે છે, બરાબર છે? તો આ જે રીત થઈ એ તમારી કઈ છે? એ આ ગણક દ્વારા પ્રશ્નાવલીની રીત। હવે જોઈએ કે ભાઈ આ રીત જે છે આ રીતની અંદર ફાયદા શું? અમે તમને આગળ કીધું કે ભાઈ ટપાલ દ્વારા જે પ્રશ્નાવલી રીત છે એના જેટલા ગેરફાયદા છે એટલા અહીંયા એના ફાયદા ભરીએ। તો કે પહેલું, પૂરી સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય, કારણ કે તમારો આ ગણક જ પાવરફુલ ને હોશિયાર હોય કે જેને પરિણામે જેટલી માહિતી જોઈતી હોય એટલી પૂરી સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય છે, કારણ કે એ જાતનું મોટિવેટર છે। એ કોઈ પણ રીતે એ ઉત્તરદાતાને પૂરક પ્રશ્ન પૂછીને બી એ માહિતી એકઠીકરણ કરી શકે છે। અશિક્ષિત ઉત્તરદાતા અથવા સહકાર આપી ન હોય તેવા ઉત્તરદાતા સામે યોગ્ય ખુલાસો કરીને એ માહિતી મેળવી શકે છે। માની લો અભણ વ્યક્તિ હોય જે લખતા વાંચતા ન આવડતું હોય તો આ આપણો આગ્રહ જે છે એ આગ્રહ એને સમજાવશે અને એની પાસેથી એ જવાબો મેળવી અને પોતે એ પ્રશ્નાવલીની અંદર એ લખશે। અથવા કોઈ એવું એ ઉત્તરદાતા સહકાર ન આપે તો એને સ્પષ્ટ સમજાવશે કે ભાઈ આ માહિતી આ પ્રકારની છે અને એને અનુરૂપ અમે આવા પ્રકારનું સંશોધન કરવા જઈ રહ્યા છીએ, એમાં તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય નહીં। એટલે શું છે કે સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ જીતી શકાય કે જેને પરિણામે તમે યોગ્ય ખુલાસો કરી અને માહિતી તમે એકઠી કરી શકો છો। પ્રશ્નાવલી ગેરવેલ્લે જવાની કે અધૂરી પ્રશ્નાવલીનો પ્રશ્ન ન લે। તમને ખબર છે કે ઇન્ડિયન પોસ્ટ ઇન્ટરવ્યૂ પતી ગયા પછી ઇન્ટરવ્યૂ કોલ મળે એવું તો છે નહીં। અહીંયા તો શું છે કે એ આગળ પોતે જ જાય અને ઉત્તરદાતાને જે પ્રશ્ન પૂછવાના જે પૂછી અને એ પ્રશ્નાવલી એની પાસે ભરાવી અને તરત પાછા એ પોતે લઈને આવતો રહે, બરાબર? એટલે પ્રશ્નાવલી ગેરવેલે જવાની કે અધૂરી પ્રશ્નાવલીનો પ્રશ્ન રહેતો નથી। ત્યાર પછી વિશ્વસનીય માટે જાતે તમે રૂબરૂમાં ગયેલા છો, રૂબરૂમાં તમે જાતે કરો તો એમાં વિશ્વાસ વધારે। મેં તમને હમણાં જ કીધું કે દાખલો જાતે ગણો તો તમને એની અંદર વિશ્વાસ વધારે હોય, તમને સમજ પણ જલ્દી પડે। આજે દાખલો ગણેલો 6 મહિના પછી બી તમે જોશો તો તમને તરત લિંક ખબર પડી જાય કે ભાઈ એટલો છે, પણ બીજા કોઈ દાખલો ગણેલો હશે તો કે તમને સમજ પડશે નહીં। એટલે અહીંયા શું છે કે જાતે તમે જાઓ છો આ ગણક દ્વારા તમે માહિતી મોકલો તો તેને પરિણામે માહિતી કેવી છે? વિશ્વસનીય છે। આ એના ફાયદા, ગેરફાયદા, પૂરતા પ્રમાણમાં આ ગણક ન મળી શકે, કારણ કે અહીંયા આ ગણકની નિમણૂક કરવી પડે, એને ટ્રેનિંગ આપવી પડે, બરાબર? એક વિસ્તારની અંદર 1, 2, 3, 4 જેટલા આ ગણક મૂકવા પડે એટલે આપણને પૂરતા પ્રમાણમાં કદાચ આ ગણક મળી પણ શકે નહીં, અને આ ગણક પૂરતા પ્રમાણમાં ન હોય તો આપણે જેટલો ટાર્ગેટ નક્કી કરેલો છે એ ટાર્ગેટ પ્રમાણે આપણે માહિતી એકઠી કરી શકતા નથી। કુલ ખર્ચ વધી જાય, જેટલા તમે આ ગણકોની નિમણૂક કરો તેટલો તમારે એને મહેનતાણો પગાર વધારે ચૂકવવો પડે તો તેને પરિણામે કુલ ખર્ચ વધી જાય। બિન આ ગણક બિન તાલીમ પામેલ હોય તો, બરાબર, તાલીમ પામેલો છે છતાં બી આ કાર્યની અંદર એ પોતે કુશળતા બતાવે નહીં, બરાબર? એક જગ્યા પર જાય અને બધી જ માહિતી ભરી દે પોતે જાતે અને પછી આપણને આ માહિતી આપી દે તો એ માહિતી વિશ્વસનીય મળી શકતી નથી, કારણ કે તમે જે જગ્યા પર જે માહિતી મળે મીન્સ કે ઉત્તરદાતાને તમે રૂબરૂ મળો અને એની પાસેથી તમે માહિતી મેળવો તો વિશ્વસનીય રહે, પણ આગળ પોતે જ બધી પ્રશ્નાવલી ભરી દેતો
એટલે કહે છે કે આ ગણક બિનતાલીવાળો હોય તો વિશાળ ક્ષેત્ર માટે ઉપયોગી નથી. ક્ષેત્ર નાનું હોય તો તમે એને એ ઓછા આગળકો દ્વારા રૂબરૂમાં તમે મુલાકાત લઈ શકો, બરાબર. તો વિસ્તાર મોટો હોય તો ત્યાં એક આગળક પણ નથી કામ લાગતો અને એ દરેકે દરેક ઉત્તરદાતાને આ આગળક મળી શકતો નથી. એટલે વિશાળ ક્ષેત્ર માટે પણ ઉપયોગી નથી. સમયની અનુકૂળતા આ બહુ મહત્ત્વની. તમારે તમારા ટાઈમ પ્રમાણે એ વ્યક્તિ ઉત્તરદાતા નથી મળવાનો. ઉત્તરદાતાનો તમારે ટાઈમ પહેલાં લેવાનો અને એ ટાઈમ પ્રમાણે તમારે ત્યાં જવાનું. તમને એમ કહ્યું કે ચાલો હું આ ઉત્તરદાતાને મળી આવ્યો, તમે ત્યાં ગયા કે વ્યક્તિ કદાચ હાજર હોય ન હોય અથવા તમને જવાબ આપવામાં ના પડે, તો એટલે તમારે શું કરવું પડે? પહેલાં ઉત્તરદાતાને કહીને કહો કરો કે તમે કેટલા વાગે ફ્રી છો. હું એટલા વાગે આવ્યું. એક સાંજે 8 વાગે તો હું સાંજે 8 વાગે આવીશ. ખરે એક બપોરે 2 વાગે તો બપોરે 2 વાગે, સવારે 7 વાગે તો સવારે 7 વાગે. ઉત્તરદાતા જે છે, ઉત્તરદાતાનો તમારે સમય સાચવવો પડે, બરાબર. એક ફેરી નહીં મળે તો બીજી વખત જવું પડે, બીજી વખત નહીં મળે તો ત્રીજી વખત જવું પડે, બરાબર. અને આ રીતે તમે વારંવાર ધક્કા ખાશો તો તમારો મગજ બી અપસેટ થઈ જશે. એટલે જ્યારે સમયની અનુકૂળતા સાંધતા શીખવું પડે છે. ઓકે.